Hello, good morning everyone. In last lecture, we were discuss about nucleophilic aromatic substitution reaction and in mechanism addition elimination reaction with mechanism. Today we will discuss about second mechanism elimination addition reaction. First mechanism joy the addition elimination reaction hati. First step addition hatu. सेकंड स्टेप एलिमिनेशन हतु. फर्स्ट स्टेप में न्यूक्लियोफाइल एड थतो तो, सेकंड स्टेप में हेलोजन रिमूव थतो तो. आज सेकंड मिकेनिज्म छे एलिमिनेशन एडिशन रिएक्शन विथ मिकेनिज्म ओर बेंजाइन मिकेनिज्म. फर्स्ट स्टेप नी अंदर एलिमिनेशन थासे एटले के हेलोजन छे ते रिमूव थासे अने बेंजाइन नु फॉर्मेशन थासे. सेकंड स्टेप नी अंदर न्यूक्लियोफाइल एड थासे. पहला में शू हतु तो के फर्स्ट स्टेप में न्यूक्लियोफाइल एड थतो तो, सेकंड स्टेप नी अंदर हेलोजन रिमूव थतो तो. ज्यारे बेंजाइन मिकेनिज्म और एलिमिनेशन एडिशन रिएक्शन विथ मिकेनिज्म में फर्स्ट स्टेप छे ते ब्रेक थासे, हेलोजन ब्रेक थासे, बेंजाइन नु फॉर्मेशन थासे अने सेकंड स्टेप नी अंदर न्यूक्लियोफाइल एड थासे. चलो जोई लईए. फर्स्ट जोईए रिएक्शन. स्टार्टिंग मटीरियल हूँ लई लो क्लोरोबेंजीन. क्लोरोबेंजीन रिएक्ट विथ सोडियम एमाइड NaNH2 इन प्रेजेंस ऑफ लिक्विड एमोनिया. Presence of 240 Kelvin temperature. Formation thase aniline. Mechanism joye. फर्स्ट स्टेप स्टेप वन एलिमिनेशन. ऑफ एच एक्स एक्स इज इक्वल टू क्लोरिन एच सी ए. ले ले स्टार्टिंग मटीरियल. क्लोरोबेंजीन रिएक्ट करसे सोडियम एमाइड NaNH2. अहीं Na प्लस NH2 माइनस एमाइड आयन छे ए मारो न्यूक्लियोफाइल छे. NH2 माइनस आयन. NH2 माइनस आयन एटेक करसे हाइड्रोजन ऊपर अने हाइड्रोजन ने पोतानी तरफ एब्स्ट्रेक्ट करसे. એટલે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ છે તેના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કોણ લઈ જશે તો કે કાર્બન. કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે કાર્બન ઉપર ચાર્જ આવશે નેગેટિવ. હાઇડ્રોજન છે એચ પ્લસ સ્વરૂપે રિમૂવ થશે. અહીંથી આ નાઇટ્રોજન આ હાઇડ્રોજનને એબસ્ટ્રેક્ટ કર્યો એટલે રિમૂવ થશે એમોનિયામાં NH3. नेगेटिव चार्ज फरी थी आज नेगेटिव चार्ज छे ते अहीं बोन्ड नु फॉर्मेशन करशे. अहीं जेवो बोन्ड बनशे तो आ कार्बन नी वेलेंसी थई जशे 5 1 2 3 4 5 5 वेलेंसी पॉसिबल रहेशे नहीं. एटले अहींथी आ Cl छे ते ઇલેક્ટ્રોન લઈ અને રિમૂવ થશે Cl માઇનસ આયનના ફોર્મમાં. Cl માઇનસ માઇનસ Cl માઇનસ ફોર્મેશન થશે બેન્ઝાઇનનું. બેન્ઝાઇનનું ફોર્મેશન થઈ ગયું ફર્સ્ટ સ્ટેપની અંદર. ફર્સ્ટ સ્ટેપની અંદર શું થયું તો કે એલિમિનેશન થયું. એલિમિનેશન મીન્સ ટુ ક્લોરિન મોલેક્યુલ રિમૂવ થયો. એટલે ફર્સ્ટ સ્ટેપમાં એલિમિનેશન થયું. સેકન્ડ સ્ટેપની અંદર આપણે કરશું એડિશન ન્યુક્લિયોફાઇલ એડ થશે. ચાલો જોઈ લઈએ સેકન્ડ સ્ટેપ.
चलो स्टेप टू में आगे बढ़सू। सेकंड स्टेप एडिशन ऑफ न्यूक्लियोफाइल। फर्स्ट स्टेप में जे बेन्जेन नु फॉर्मेशन करू छे ए लई लईए। बेन्जेन એડ કરશું ન્યુક્લિઓફાઇલ, ન્યુક્લિઓફાઇલ તરીકે અહીંયા લીધો છે એમાઇડ આયન NH2 માઇનસ આયન। આ જે એમાઇડ આયન છે તે અહીંયા કાર્બન ઉપર એટેક કરશે એટલે આ જે બોન્ડ છે તેના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કન્વર્ટ થશે નેગેટિવ ચાર્જમાં। NH2 અહીંયા જનરેટ થયો કાર્બ એનાયન। આ જે નેગેટિવ ચાર્જ છે તે એમોનિયાના એક હાઇડ્રોજનને પ્રોટોનને એબસ્ટ્રેક્ટ કરશે। અહીંયા લઉં છું એમોનિયા NH3। અહીંયા લખશું એબસ્ટ્રેક્શન ઓફ પ્રોટોન બાય કાર્બ એનાયન ફ્રોમ એમોનિયા। આ જે નેગેટિવ ચાર્જ છે તે અહીંથી એમોનિયાના એક હાઇડ્રોજનને પોતાની તરફ એબસ્ટ્રેક્ટ કરશે। આ જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ છે તેના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈ જશે, નાઇટ્રોજન રિમૂવ થશે, એમાઇડ આયન NH2 માઇનસ અને ફોર્મેશન થશે એનિલિન। NH2 એનિલિન। ચાલો આપણે બે મિકેનિઝમ જોઈ। સેકન્ડ જે મિકેનિઝમ જોઈ એમાં આપણે ફર્સ્ટ સ્ટેપ હતું એલિમિનેશન સ્ટેપ હતું। એલિમિનેશન સ્ટેપની અંદર શું કરતા હતા તો કે જે આ એમાઇડ આયન હતો એ હાઇડ્રોજનને પોતાની તરફ એબસ્ટ્રેક્ટ કરતો હતો, હાઇડ્રોજનને એબસ્ટ્રેક્ટ કરી પોતે એમોનિયાના ફોર્મમાં રિમૂવ થતો હતો। એ એમોનિયાના ફોર્મમાં રિમૂવ થયો એટલે આ જે નેગેટિવ ચાર્જ હતો એ બેન્ઝાઇનનું ફોર્મેશન કરી સીએલ માઇનસને રિમૂવ કરતું હતું એટલે એ ફર્સ્ટ સ્ટેપ હતું એલિમિનેશન સ્ટેપ। જે એમોનિયા રિમૂવ થયો હતો એ સેકન્ડ સ્ટેપની અંદર યુઝ થાય। એમોનિયામાં NH2 માઇનસ આયન એમાઇડ આયન અને હાઇડ્રોજન છે એ આ એબસ્ટ્રેક્ટ કરશે એટલે એમોનિયા યુઝ થઈ જશે। અહીંયા જો સેકન્ડ સ્ટેપની અંદર જોઈએ તો એડિશન સ્ટેપ છે, એમાઇડ આયન છે તે એડ થાય છે અને એનિલિનનું ફોર્મેશન કરે છે। ન્યૂ ટોપિકમાં આગળ વધશું। એવિડન્સ સપોર્ટ ઓફ બેન્ઝાઇન મિકેનિઝમ। ફર્સ્ટ ટ્રેસર ટેકનિક। સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લઈએ ક્લોરોબેન્ઝીન। રિએક્શન કરાવશું એને NH2 સોડિયમ એમાઇડ પ્રેઝન્સ ઓફ લિક્વિડ એમોનિયા 240 કેલ્વિન ટેમ્પરેચર ફોર્મેશન થશે। ફર્સ્ટ સ્ટેપ એલિમિનેશન સ્ટેપ, NH2 માઇનસ આયન હાઇડ્રોજનને પોતાની તરફ એબસ્ટ્રેક કરશે નેગેટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ ક્રિએટ કરશે બોન્ડ અને અહીંથી આ બોન્ડ રિમૂવ થશે, સીએલ માઇનસ આયન રિમૂવ થયો, બેન્ઝેનનું ફોર્મેશન થશે માઇનસ સીએલ માઇનસ આયન ફોર્મેશન ઓફ બેન્ઝેન ઓર સિમેટ્રિકલ ઇન્ટરમીડિયેટ આજે બેન્ઝાઇનનું ફોર્મેશન થયું
તેનું સેકન્ડ રિએક્શનની અંદર કરશું એડિશન રિએક્શન, એમોનિયાનો એટેક કરાવશું. NH3 એમોનિયા, NH2 માઇનસ આયન, એમાઇડાયન. આ NH2 માઇનસ આયન સિમેટ્રિકલ, આ જે ઇન્ટરમીડિયેટ જનરેટ થાય છે તે સિમેટ્રિકલ ઇન્ટરમીડિયેટ જનરેટ થાય છે. સપોઝ કે હું આ કાર્બનને માની લઉં, ફર્સ્ટ કાર્બન ક્લોરિન રિમૂવ થયો છે, આ ફર્સ્ટ છે, આ સેકન્ડ કાર્બન છે, ઠીક છે. તો આ NH2 છે તે ફર્સ્ટ કાર્બન ઉપર એટેક કરશે એટલે અહીંયા NH2 બેન્ડિંગ થશે, અહીંથી આ જે બોન્ડ છે તે નેગેટિવ ચાર્જની અંદર કન્વર્ટ થશે. આ જે નેગેટિવ ચાર્જ છે તે એક પ્રોટોનને એબસ્ટ્રેક્ટ કરશે અને ફોર્મેશન થશે. NH2 આ જે કાર્બન છે તેને મેં ફર્સ્ટ કાર્બન કીધો છે એટલે હું અહીંયા લખીશ 1C14, કાર્બન નંબર આપ્યા છે C14 એનિલિન, ફર્સ્ટ કાર્બન કીધો. હવે આ સિમેટ્રિકલ ઇન્ટરમીડિયેટ જનરેટ થયો, સિમેટ્રિકલ છે એટલે એમોનિયા છે કાં તો આ કાર્બન ઉપર એટેક કરી શકશે અથવા તો આ કાર્બન ઉપર એટેક કરી શકશે. સપોઝ કે NH3 માંથી જે એમાઇડ આયન જનરેટ થયો છે એ એમાઇડ આયન સેકન્ડ કાર્બન ઉપર એટેક કરે છે. NH2 માઇનસ આયન એટેક કરે છે સેકન્ડ કાર્બન ઉપર. તો આ જે બોન્ડ છે તેના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કન્વર્ટ થશે આ કાર્બન ઉપર ને તે હાઇડ્રોજનને એબસ્ટ્રેક્ટ કરશે. NH2 2 C14 એનિલિન. ચાલો હવે તમે અહીંયા પ્રોડક્ટ જોઈ શકો છો, 1C14 એનિલિન એન્ડ 2C14 ઇન એનિલિન છે, તે બે પ્રોડક્ટ જનરેટ થઈ. તેનું અમાઉન્ટ કેવું હશે? તો કે ઇક્વલ અમાઉન્ટની અંદર તે જનરેટ થશે. તો આપણે એવું વિચારી શકીએ કે અહીંયા જે ઇન્ટરમીડિયેટ જનરેટ થયો છે તે ઇન્ટરમીડિયેટ કેવો હોવો જોઈએ? તો કે સિમેટ્રિકલ ઇન્ટરમીડિયેટ જનરેટ થવો જોઈએ, કારણ કે જે ફાઇનલ પ્રોડક્ટ મળે છે તે કેવી છે? તો કે ઇક્વલ અમાઉન્ટમાં છે, સરખા અમાઉન્ટમાં છે. 1C14 એનિલિન એન્ડ 2C14 એનિલિન છે તે સરખા અમાઉન્ટમાં મળે છે, તેથી જે ઇન્ટરમીડિયેટ જનરેટ થયો હોય તે કેવો હશે? તો કે તે સિમેટ્રિકલ ઇન્ટરમીડિયેટ જનરેટ થયો હશે. અને એમોનિયાનો એટેક છે તે બંને કાર્બન ઉપર પોસિબલ હશે, તેને લીધે થઈને આપણને બે પ્રોડક્ટ મળે છે અને એ પણ સરખા અમાઉન્ટમાં મળે છે. તેથી આપણે એવું એવિડન્સ આપી શકીએ કે બેન્ઝાઇનનું ફોર્મેશન થતું હોવું જોઈએ. ચલો સેકન્ડ એવિડન્સની અંદર આગળ વધશું, કન્ડિશન ઓફ ઓર્થોહાઇડ્રોજન એટમ. કન્ડિશન ઓફ ઓર્થોહાઇડ્રોજન એટમ શું કહેવા માગે છે? તો કે બેન્ઝાઇનનું ફોર્મેશન થવા માટે ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જરૂરી છે. શું કામ એવું થયું? તો કે આપણે આગળ જેમ વાત કરી ગયા છીએ તેમ એની મિકેનિઝમ પોસિબલ થવા માટે જે ન્યુક્લિઓફાઇલ છે તે હાઇડ્રોજન ઓર્થો પોઝિશન ઉપર જે હાઇડ્રોજન છે તેને એબસ્ટ્રેક્ટ કરે છે ત્યારે જ એલિમિનેશન થાય છે. હવે જો તે હાઇડ્રોજન જ નહીં હોય તો તે મિકેનિઝમ પોસિબલ બનશે નહીં. સપોઝ કે જો હું કોઈ એક એક્ઝામ્પલ આપું તો અહીંયા હું લખું છું બ્રોમિન. હવે અહીંયા આ જે બ્રોમિનથી પહેલી જે પોઝિશન છે તેને કહેશું ઓર્થો પોઝિશન, બરાબર. અહીંયા હાઇડ્રોજન હોવો જરૂરી છે, જો હાઇડ્રોજન હશે તો એલિમિનેશન રિએક્શન થશે અને બેન્ઝાઇનનું ફોર્મેશન થશે. બટ અહીંયા જો હાઇડ્રોજન નહીં હોય બેમાંથી એક પણ જગ્યાએ તો આ રિએક્શન પોસિબલ બનશે નહીં. એટલે અહીંયા કીધું કે કન્ડિશન ઓફ ઓર્થોહાઇડ્રોજન, હાઇડ્રોજન પ્રેઝન્ટ હોવો જરૂરી છે, બાકી બેન્ઝાઇનનું ફોર્મેશન થઈ શકશે
नहीं मूकी दी आप सी एच थ्री अहीं कोई अनदर फंक्शनल ग्रुप मूकी दो ओ सी एच थ्री बराबर आने आप कहूँ अँ थी आप जो नंबरिंग करिए तो आ जोए तो आने कहवा एनिसोल है एनिसोल एट अँ थी हूँ नंबरिंग करूँ तो वन टू थ्री टू ब्रोमो थ्री मिथाइल एनिसोल टू ब्रोमो थ्री मिथाइल एनिसोल छे तेमा आ रिएक्शन पॉसिबल बनसे नहीं अनदर एक्जाम्पल जो है चलो नंबरिंग आपी देसु अहीं थी हूँ आपू वन टू थ्री फोर फाइव सिक्स टू थ्री फाइव सिक्स टेट्रामिथाइल ब्रोमो बेन्जीन अथवा तो आनु कॉमन नोमेनक्लेचर छे ब्रोमो ड्यूरिन ब्रोमोड्यूरिन छे तेनी अंदर पण आ रिएक्शन पॉसिबल बनसे नहीं अनदर एक्जाम्पल जोईए सी एच थ्री चलो नंबरिंग करी दईए वन टू थ्री फोर फाइव सिक्स टू फोर सिक्स ट्राइमिथाइल ब्रोमोबेंजीन अहीं लखी नाखीए नो ऑर्थो हाइड्रोजन एटम प्रेजेंट ऑर्थो हाइड्रोजन एटम प्रेजेंट छे नहीं एटले अहीं आजे आगळनी जे बेन्झाइन मिकेनिज्म छे तेनुं फॉर्मेशन करी शकशुं नहीं चलो थर्ड एविडन्स नी अंदर आगळ वधशुं आइसोटोप इफेक्ट आनी अंदर करवानुं छे शुं तो के ऑर्थो पोजिशन पर सपोज के क्लोरोबेन्जीन के ब्रोमोबेन्जीन आपणे लईए छीए तो तेनी ऑर्थो पोजिशन पर शुं छे तो के एक हाइड्रोजन प्रेजेंट होवो जरूरी छे बराबर आगळना एविडन्स में जेम जोयुं तेम के हाइड्रोजन जो ऑर्थो पोजिशन पर प्रेजेंट हशे तो ज बेन्झाइन नुं फॉर्मेशन थशे हवे अहींया जे हाइड्रोजन छे तेनो आइसोटोप लेवानो छे तो के हाइड्रोजन नो आइसोटोप लेशुं ड्यूटेरियम बराबर ए ड्यूटेरियम लई अने जो रिएक्शन करवामां आवी तो ते घणी बधी हाइड्रोजन करता स्लोअर रिएक्शन जोवा मळी चलो लई लईए आपणे लउ छुं हूँ ब्रोमोबेन्झीन ब्रोमोबेन्झीन अहींया हाइड्रोजन नी जग्याए हूँ एनो आइसोटोप लगाड़ी दऊं छुं ड्यूटेरियम અહીંયા જેમ નામ કીધું છે તેમ ઓર્થો ડાય ડ્યુટેરિયો બ્રોમોબેન્ઝીન હાઇડ્રોજનનો જો આઇસોટોપ મૂકી દીધો અને પછી જો રિએક્શન કરાવવામાં આવી તો જે ફોર્મેશન થશે બેન્ઝાઇનનું તે રિએક્શન રેટ કેવો હશે તો કે ખૂબ જ સ્લોઅર રેટ હશે NaNH2 માઇનસ આયન ઓર લિક્વિડ એમોનિયા
था सके वो तो क्या एमाइड आयन छे ये हाइड्रोजन ने एब्स्ट्रैक्ट करतो तो हवे आज एमाइड आयन छे ते ड्यूटेरियम साथे इजीली रिएक्ट करी सकसे नहीं एटले आज बेंजीन नु फॉर्मेशन छे ते इजीली पॉसिबल बने नहीं। स्लोअर रिएक्शन रेट ऑफ रिएक्शन जयरे जो अहीं ड्यूटेरियम नी जगह आपणे लई लईए हाइड्रोजन तो आ जे न्यूक्लियोफाइल छे ते हाइड्रोजन ने इजीली एब्स्ट्रेक्ट हाइड्रोजन इजीली एब्स्ट्रेक्ट करशे एटले अहीं लखू छू फास्ट रेट ऑफ रिएक्शन एज कम्पेर टू ड्यूटेरियम एने एनएच टू लिक्विड एमोनिया एमाइड आयन एनएच टू माइनस आयन बराबर छे। आ त्रीजी जे एविडन्स छे तेनी अंदर आपणे लीधो छे एनो आइसोटोप आइसोटोप लईने जो रिएक्शन करवामां आवी तो ते एस कम्पेर टू हाइड्रोजन स्लोअर रेट ऑफ रिएक्शन जोवा मळी। चलो एविडन्स सपोर्ट ऑफ बेन्झाइन मिकेनिझममां आजे ત્રણ એવિડન્સ જોયા। ફર્સ્ટ એવિડન્સ હતો એ હતો ટ્રેસર ટેકનિક, સેકન્ડ જે એવિડન્સ હતો એ ઓર્થો પોઝિશન ઓફ હાઇડ્રોજન એટમ, અને આજે થર્ડ એવિડન્સ છે તે આઇસોટોપ ઇફેક્ટ છે। બાકીના હજી ત્રણ એવિડન્સ બાકી છે તે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરીશ।